નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6 વિષય ગણિતમાં 8મું પ્રકરણ દશાંશ સંખ્યાઓ એમાં આપણે દશાંશનો ઉપયોગ કઈ જગ્યાએ કેવી રીતે કરવો એની ચર્ચા કરી રહ્યા હતા. એમાં જે આગળનો વિડિયો લેક્ચર હતો એમાં આપણે રૂપિયા અને પૈસા આ બે વચ્ચેનો સંબંધ જોયેલો. તો તમને યાદ હોય તો આપણે એવું કીધેલું કે 1 રૂપિયો બરાબર કેટલા થાય 100 પૈસા થાય બરાબર. એટલે આ સંબંધ એક યાદ રાખવાનો હતો અને બીજું મેં તમને એવું યાદ રાખવા કીધેલું હતું કે જ્યારે નાનો એકમ હોય એને તમારે મોટા એકમમાં ફેરવવાના હોય તો ભાગાકાર કરવાનો કે ગુણાકાર. સરસ, નાના એકમને મોટા એકમમાં ફેરવો ત્યારે ભાગાકાર, અને જ્યારે મોટો એકમ હોય એને નાના એકમમાં ફેરવો ત્યારે એનો શું કરવાનો ગુણાકાર. તો પ્રથમ આપણે નક્કી કરવાનું આ બંનેમાં નાનો એકમ કયો હતો. તો પૈસા નાનો થાય, રૂપિયો મોટો થાય. તો જ્યારે નાનામાંથી મોટો એટલે પૈસાનો તમે રૂપિયામાં ફેરવતા ત્યારે ભાગાકાર, અને મોટા એકમમાંથી નાનો એટલે રૂપિયામાંથી તમે પૈસામાં ફેરવો ત્યારે શું કરવો પડે ગુણાકાર. કેટલા વડે ગુણાકાર ભાગાકાર કરવાનો? તો બંને વચ્ચે જેટલાનો તફાવત હોય એટલા. તો બંને વચ્ચે કેટલાનો? 100નો તફાવત છે બરાબર. 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય. તો 100 વડે ભાગાકારને ગુણાકાર કરવો પડે. તો આના આધારે જે દાખલાઓ તમારી અસાઇનમેન્ટ બુકમાં ખાલી જગ્યાઓ હતી એની ચર્ચા આપણે આગળના વિડિયો લેક્ચરમાં કરી હતી. હવે ત્યારબાદ જો આપણે આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 61 તમારી અસાઇનમેન્ટ બુકનો જ છે. તો એમાં એવું છે કે દશાંશ ચિહ્નનો ઉપયોગ કરીને મીટરમાં દર્શાવો. તો નીચે આપણને બધી રકમ તમે જુઓ તો સેન્ટીમીટરમાં આપેલી છે અને મીટરમાં ફેરવવાની. તો પ્રથમ તો આપણને મીટર અને સેન્ટીમીટર એ વચ્ચેનો સંબંધ ખબર હોવી જોઈએ. તો અહીંયા હું લખું કે મીટર અને સેન્ટીમીટર વચ્ચેનો સંબંધ એવો છે કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. તો આમાં આપણને જોઈને જ ખબર પડે કે 1 મીટર હોય એનો મતલબ શું થયો? 100 સેન્ટીમીટર. તો મીટર મોટો એકમ થયો, જ્યારે સેન્ટીમીટર કેવો એકમ થયો? નાનો એકમ થયો બરાબર. કારણ કે 1 મીટર ભેગું કરો અને 100 સેન્ટીમીટર ભેગું કરો બંને કેવું થાય? સરખું થાય. એટલે બંનેમાં મોટો એકમ કયો થયો? મીટર. તો હવે એના આધારે આપણે દાખલા ગણી બીજું શું યાદ રાખવાનું? મેં કીધું હતું કે નાના એકમમાંથી મોટા એકમમાં તો ભાગાકાર, અને મોટા એકમમાંથી નાના એકમમાં તો ગુણાકાર. તો જુઓ પ્રથમ છે દાખલો 25 સેન્ટીમીટર છે બરાબર, ખાલી જગ્યા સ્વરૂપે છે. તો આપણને ખબર સેન્ટીમીટરને મીટરમાં ફેરવવાનું હોય નાના એકમમાંથી મોટા એકમમાં તો શું આવે? ભાગાકાર. કેટલા વડે ભાગાકાર કરવો પડશે? તો 100 વડે. તો 25 ભાગ્યા હું 100 કરું તો છેદમાં 2 મીંડ્યા તો પોઈન્ટ પછી 2 આંકડા આવવા જોઈએ. તો અહીંયા આમ 0.25 લખવું કંઈ ફેર પડે ના. તો પોઈન્ટ પછી 2 આંકડા તો 0.25, 1 અને 2. તો એનો જવાબ શું આવશે? 0.25 બરાબર. તો 25 સેન્ટીમીટર છે આમાં જવાબ શું આવશે? 0.25. ત્યારબાદ જો સેન્ટીમીટર આપેલા 100 કે 100 સેન્ટીમીટર છે એને મીટરમાં ફેરવવા હોય તો 100 ને કેટલા વડે ભાગવા પડે? 100 વડે. કેમ? કારણ કે સેન્ટીમીટરમાં મીટર એટલે ભાગાકાર, કેન્સલ કેન્સલ, વધ્યું શું? એકડો. તો 100 સેન્ટીમીટર બરાબર કેટલા થાય? 1 મીટર. આપણું સૂત્ર જ છે બરાબર, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, અથવા તો 100 સેન્ટીમીટર બરાબર 1 સેન્ટીમીટર. એટલે આ તમારે ગોખી જ નાખવાનું બરાબર. આ ગોખો કે આ ગોખો કંઈ ફેર પડે નહીં. 1 મીટર બરાબર કેટલા થાય? 100 સેન્ટીમીટર. ત્યારબાદ જો ત્રીજું તો એનું એવું છે 1000 સેન્ટીમીટર છે. તો 1000 સેન્ટીમીટરને તમારે મીટરમાં ફેરવવાના, નાના એકમને મોટા એકમમાં, તો ભાગાકાર કેટલા વડે? 100 વડે. તો 1000ને 100 વડે ભાગી દઉં તો 1 મીંડું 1 મીંડું 1 મીંડું 1 મીંડું વધ્યા કેટલા? 10. તો આપણો જવાબ શું આવશે? 10 સેન્ટીમીટરના થઈ જાય મીટર. તો આપણો જવાબ અહીં શું આવશે? 10 મીટર બરાબર. એકદમ સરળ દાખલા. ત્યારબાદ જો ચોથો, તો ચોથાની રકમ એવી છે 35 મીટર. જો ચોથો દાખલો થોડો લાંબો છે તો 35 મીટર અને 35 સેન્ટીમીટર આને કેમાં ફેરવવાના છે? આપણે મીટરમાં ફેરવવાના. તો જો પ્રથમ 35 તો આપણને મીટરમાં આપેલા જ છે, તો પાછળનાની આપણે ચિંતા કરવાની રહે. તો 35 મીટર એમ નામ રાખવું, જેવી રીતે આપણે કરતા હતા એવી જ રીતે વધતા. 35 છે એ સેન્ટીમીટરમાં એને મીટરમાં ફેરવાય તો 100 વડે ભાગવા પડે અને સેન્ટીમીટરના થઈ જાય મીટર. આ એક સ્ટેપ તમારે યાદ રાખવાનું રહે. તો 35 મીટર
વધતા 35 ના છેદમાં 100 એટલે પોઈન્ટ 2 મીંડા છે એટલે પોઈન્ટ પછી 2 આંકડા તો 0.35 મીટર બરોબર આ બંનેનો સરવાળો કરી દો તો 35.35 મીટર બરોબર મીટર મીટર હોય તો એનો સરવાળો થાય આ મીટર અને સેન્ટીમીટર નો સરવાળો થાય નહીં તો 35.35 મીટર તો અહીંયા જવાબ આપણે લખી નાખવાનો 35.35 સેન્ટીમીટર ન થઈ જાય મીટર ત્યારબાદ જો 90 મીટર અને 10 સેમી તો આ તો મીટરમાં છે અને ફેરવી દઉં તો 90 મીટર એમ નામ 10 છે એને સેન્ટીમીટરને મીટરમાં ફેરવો તો 100 વડે ભાગાકાર સેન્ટીમીટરના મીટર તો 90 મીટર અને 10 ભાગ્યા 100 તો 10 ભાગ્યા 100 એટલે પોઈન્ટ પછી છેદમાં 100 છે એટલે પોઈન્ટ પછી 2 મીંડા આવવા જોઈએ તો 0 2 આંકડા આવવા જોઈએ તો 0.10 આય થઈ જાય મીટર તો 90 0.10 તો 90.10 આપણો જવાબ મીટરમાં બરોબર તો આનો જવાબ શું આવે 90.10 ત્યારબાદ જો આના જેવો દાખલો છે 500 મીટર અને 50 સેન્ટીમીટર તો 500 મીટર અને 50 સેન્ટીમીટર તો જો 500 મીટર એમ નામ વત્તા સેન્ટીમીટર ને મીટર માં ફેરવો એટલે 100 વડે ભાગાકાર સેન્ટીમીટર નું થાય મીટર 500 એમ નામ 50 ના છેદ માં 100 એટલે પોઈન્ટ પછી 2 આંકડા આવવા જોઈએ તો 0.50 મીટર બંનેનો સરવાળો થઈ જાય તો 500.50 મીટર આપણો જવાબ શું આવ્યો 500.50 મીટર એટલે એમાં લખી નાખવાનું બરોબર તો એકદમ સરળ હતું મીટર ને સેન્ટીમીટરમાં ફેરવવાના હોય તો 100 વડે આપણે તફાવત રે નાનો હોય એમાંથી મોટો તો ભાગાકાર અને મોટામાંથી નાનો તો શું કરવાનો ગુણાકાર એટલે આ સૂત્ર તમારે એક યાદ રાખવાનું હવે ત્યારબાદ જો 62મો દાખલો એવો છે કે 1 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર એ તો આપણો સૂત્ર છે 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય 100 સેન્ટીમીટર હવે અને 1 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીટર જો અહીંયા મીટર ના સેન્ટીમીટર હતા જ્યારે આ સેન્ટીમીટર ના મીટર છે બરોબર તો અહીંયા એવું પૂછ્યું કે 1 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીટર તો સેન્ટીમીટર ને મીટર માં ફેરવવાના સેન્ટીમીટર નાનો એકમ એમાંથી મોટા એકમ માં ફેરવવાના તો 100 વડે શું કરવો પડે ભાગાકાર કરવો પડે 100 વડે ભાગાકાર કરું છેદમાં 2 મીંડા તો પોઈન્ટ પછી કેટલા આંકડા આવવા જોઈએ 2 તો 0.01 બરોબર પોઈન્ટ પછી 2 આંકડા અહીંયા આમ 0 0 કરું ફેર પડે ના તો પોઈન્ટ પછી 2 આંકડા તો 1 અને 2 અહીંયા પોઈન્ટ આવે એટલે 0.01 એટલે આપણો જવાબ શું આવે આમાં 0.01 એટલે ખાસ યાદ રાખવાનું મીટર ને સેન્ટીમીટર એટલે મોટામાંથી નાનો એકમથી અહીંયા 100 આવે અને સેન્ટીમીટર ના મીટર એટલે અહીંયા ભાગાકાર આવે બરોબર ત્યારબાદ જો 63મો દાખલો એવો છે કે 300 કિમી 63મા દાખલાની ઉપર રકમ એવી છે કે દશાંશ ચિહ્નોનો ઉપયોગ કરીને છે કિલોમીટર ને મીટરમાં ફેરવવાના છે બરોબર આપણે આગળ 64મો દાખલો છે એની રકમો એવી છે અને આ દાખલો પણ એને સંલગ્ન એટલે 63મો અને 64મો એ દાખલા બધા એવા છે કિલોમીટર ના મીટરમાં અથવા તો મીટર ને કિલોમીટરમાં ફેરવવાના તો પ્રથમ તો આપણે મીટર અને કિલોમીટર એ બંને વચ્ચેનો સંબંધ જોઈએ તો એ વચ્ચેનો સંબંધ શું છે જો કે 1 કિલોમીટર બરાબર થાય 1000 મીટર તો આમાં તમને તરત ખબર પડશે કે 1 કિલોમીટર ભેગા કરવા અને 1000 મીટર ભેગા કરવા બંને શું થાય સરખું તો તરત ખબર પડે કિલોમીટર કેવો એકમ હશે મોટો જ્યારે મીટર કેવો એકમ છે નાનો એટલે આ સૂત્ર પણ તમારે શું રાખવાનું યાદ જો કે બધાને આવડતું જશે આગળના ધોરણમાં પણ આ પૈસાવાળું આ એ સૂત્રો આવેલા છે બરોબર તો અહીંયા જો એવું કીધું 300 કિમી અને 5000 મીટર એટલે 3005 કિલોમીટર થાય એ દાખલો આપણે પછી ગણીએ પહેલા આપણે 64મા દાખલા છે એની ચર્ચા કરી લઈએ તો એમાં જો મીટર છે એ બધાને કિલોમીટરમાં ફેરવવાના એટલે મીટર કેવો એકમ નાનો એકમ એમાંથી આપણે કેમાં ફેરવવાના છે કિલોમીટરમાં એટલે મોટા એકમમાં તો બધામાં શું કરવો પડશે આપણે ભાગાકાર ભાગાકાર કેટલા વડે કરવો પડશે 1000 વડે કેમ બંને વચ્ચે તફાવત કેટલાનો છે 1000નો બરોબર તો આપણે એની ચર્ચા કરીએ
તો પ્રથમ દાખલો એવો છે કે 530 મીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર તો 530 મીટર તો આને કેમાં ફેરવવાના છે કિલોમીટર માં તો આપણે ભાગાકાર કરવો પડશે કેટલા વડે કરવો પડશે 1000 વડે તો 1000 વડે ભાગાકાર કરું તો છેદમાં 1 2 3 મીડા તો પોઈન્ટ પછી ત્રણ આંકડા આવજો જો 1 2 3 તો આગળ શું આવે 0 તો આને કિલોમીટર માં ફેરવો એટલે 0.530 અને મીટર ના થઈ જાય કિલોમીટર બરોબર એકદમ સરળ ભાગાકાર કરવાનો કેટલા વડે 1000 વડે ત્યારબાદ જો બીજો એની રકમ એવી છે 890 મીટર તો આને કેમાં ફેરવવાના કિલોમીટર માં તો 1000 વડે પાછો શું કરવો પડશે ભાગાકાર પોઈન્ટ પછી 1 2 3 આંકડા તો પોઈન્ટ પછી કેટલા આવવા જોઈએ 3 મીંડા છે એટલે 3 આંકડા આવે તો 0.89 અને 0 890 બરોબર છેદમાં 3 મીંડા તો પોઈન્ટ પછી 3 આંકડા ત્યારબાદ જો ત્રીજો એવો છે 5 કિમી અને 5 મીટર તો જો આ તો 3 કિલોમીટર આપણને આપેલા છે આમાં જે રીતે અત્યાર સુધી ફેરવતા હતા એમ શું થાય 5 મીટર છે અને 1000 વડે ભાગી દઉં અને મીટર ના આયા થઈ જાય કિલોમીટર બરોબર તો 5 ભાગ્યા 1000 એટલે 1 2 3 મીટર તો પોઈન્ટ પછી કેટલા આંકડા આવવા જોઈએ 3 આંકડા તો જો 3 કિમી વત્તા 0.12 અને ત્રીજો આંકડો તો આપણી આગળ છે 5 અને આ પણ થઈ જાય કિલોમીટર આ બધાનો સરવાળો મેં તમને શીખવાડેલો છે તો એનો સરવાળો કરો એટલે 3.005 કિલોમીટર બરોબર તો એકદમ સરળ દાખલા હજુ આગળ ચોથો છે તો એમાં એવું છે 16 કિમી અને 160 મીટર અને કેમાં ફેરવવાના કિલોમીટરમાં તો 16 કિમી એમ નામ 160 મીટર છે એને 1000 વડે ભાગું તો મીટર ના થઈ જાય કિલોમીટર તો 1600 કિમી 160 ભાગ્યા 1000 પોઈન્ટ પછી 3 આંકડા તો 0.160 કિલોમીટર તો પોઈન્ટ પછી 3 આંકડા તો 16.160 કિલોમીટર બરોબર સરવાળા તમે શીખેલા છો અને હવે આગળનો આના પછીનો ટોપિક આપણે સરવાળાનો જ છે ત્યારબાદ જો પાંચમો તો 90 કિમી 900 કિલોમીટર અને 900 મીટર તો અહીંયા જો આ તો કિમીમાં આપણને આપેલા જ છે અને વત્તા 900 ને હું 1000 વડે ભાગી દઉં અને મીટર ના થઈ જાય કિમી તો 900 કિમી વત્તા 1 2 3 આંકડા નીચે 3 મીંડા 1 2 3 મીંડા એટલે પોઈન્ટ પછી 3 આંકડા આવે તો 0.900 આ થઈ જાય કિમી સરવાળો કરી દઉં તો 900.900 કિલોમીટર બરોબર દરેક દાખલાનો આપણે જવાબ મેળવો બધામાં શું કર્યું ભાગાકાર જ કેમ આપણે દરેકમાં નાના એકમમાંથી મોટા એકમમાં ફેરવવાના હતા એટલે શું આવે બધે ભાગાકાર જ આવે હવે ત્યારબાદ જો 63મો દાખલો એવો છે કે 300 કિમી અને 5000 મીટર એટલે 305 કિલોમીટર થાય અને પાછળ આપણને એવું પૂછેલું છે ખરું કે ખોટું તો એ સાચું છે કે ખોટું એ આપણે જોવાનું છે તો એનું આપણે એક ચેક કરી લઈએ તો આપણને રકમ એ આપી 300 કિમી અને 5000 મીટર તો આ કિમીને હું એમ નામ રાખું 300 કિમી વત્તા 5000 મીટર છે અને કિલોમીટરમાં ફેરવું તો 1000 વડે શું કરવો પડે ભાગાકાર કરવો પડે અને મીટર ના થઈ જાય કિલોમીટર તો જો 300 કિમી 1 2 3 1 2 3 અથવા તો પોઈન્ટ પછી આ 0 0 જ આવે એટલે આ થાય 5 કિલોમીટર તો 3000 300 વત્તા 5 તો શું થયું 305 કિલોમીટર થયું બરોબર 3005 કિલોમીટર થાય નહીં કેટલા કિલોમીટર થાય 305 કિલોમીટર થાય એટલે આ જવાબ આપણો કેવો છે ખોટો એટલે અહીંયા જો કદાચ તમને અહીંયા એવું આપ્યું હોય 305 કિમી તો જવાબ સાચો થાત પણ અહીંયા 3005 કિલોમીટર આપેલું છે એટલે જવાબ શું પડે ખોટો પડે
તો આ જે દાખલાઓ ગણ્યા એ આપણે સેના આધારે ગણ્યા તો કે 1 કિલોમીટર બરાબર કેટલા થાય 1000 મીટર અને આગળના હતા એ આપણે સેના આધારે ગણ્યા 1 મીટર બરાબર 1000 સેન્ટીમીટર હવે ત્યારબાદ જો 65મો દાખલો એવો છે અને 66મો એ બે ગ્રામ અને કિલોગ્રામ ઉપર છે તો ગ્રામ અને કિલોગ્રામ વચ્ચેનો પણ આપણને સંબંધ આવડવો જોઈએ તો એનો સંબંધ આપણે જોઈએ તો એનો આ કિલોમીટર અને મીટર જેમ જ છે શું છે કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ બરાબર કે 1 કિલોગ્રામ તમે ભેગો કરો અને 1000 ગ્રામ ભેગો કરો બંને શું થાય સરખું થાય તો એના આધારે જ આપણને ખાલી જગ્યાઓ આપેલી છે એની પણ આપણે થોડી ઘણી ચર્ચા કરી લેવી તો એની રકમ હું નીચે મે અહીંયા લખેલી છે જે તમારી અસાઇનમેન્ટ બુક ની જ છે તો જો 65મો એવો છે કે 1 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ અને નીચે 66મો દાખલો છે પ્રથમ આપણે એની ચર્ચા કરી તો એમાં શું છે ગ્રામમાં બધી રકમ હું આપેલી છે અને એને કિલોગ્રામમાં ફેરવવાની છે તો ગ્રામ કેવો એકમ છે કિલોગ્રામ કરતાં નાનો નાના એકમમાંથી કેમાં ફેરવવાના મોટા એકમમાં તો આપણે શું કરવું પડશે ભાગાકાર કેટલા વડે ભાગાકાર કરવો પડશે તો 1000 વડે બરોબર કેમ તફાવત કેટલાનો છે 1000નો તો પ્રથમ રકમ જો કે 50 ગ્રામ છે એને આપણે કેમાં ફેરવવાના છે કિલોગ્રામમાં તો 50 ગ્રામ છે અને 1000 વડે હું શું કરું ભાગી નાખું આ કિલોગ્રામનું થઈ જાય એ ગ્રામનું થઈ જાય કિલોગ્રામ તો 1000 વડે ભાગા એટલે પોઈન્ટ પછી ત્રણ આંકડા આવા તો 0.0 અને 1 અને 2 તો આપણી આગળ હતા તો 0.050 ત્યારબાદ જો બીજું છે 250 ગ્રામ તો 250 ગ્રામ એને કિલોગ્રામમાં ફેરવાય તો 1000 વડે શું કરવા પડે ભાગવા પડે 1000 વડે ભાગવું એટલે ગ્રામના થઈ જાય કિલોગ્રામ તો પોઈન્ટ પછી 1 2 અને 3 આંકડા ઉપર છે અને નીચે પણ 3 મીંડા એટલે પોઈન્ટ પછી 3 આંકડા આવવા જોઈએ તો 0.250 કિલોગ્રામ બરાબર ત્યારબાદ જો બીજો એને પછી છે ત્રીજો એમાં એવું છે 800 ગ્રામ તો 800 ગ્રામ ને કેમાં ફેરવવાના કિલોગ્રામમાં તો કિલોગ્રામમાં ફેરવું તો 800 ભાંગ્યા 1000 ને ગ્રામના થઈ જાય કિલોગ્રામ તો 800 ભાંગ્યા 1000 એટલે પોઈન્ટ પછી 1 2 અને 3 મીંડા એટલે પોઈન્ટ પછી 3 આંકડા આવવા જોઈએ તો ઉપર 3 આંકડા છે 1 2 અને 3 તો 0.800 બરોબર આ થઈ જાય કિલોગ્રામ ત્યારબાદ ચોથો દાખલો જો ચોથો દાખલો એવો છે 2000 ગ્રામ 2000 ગ્રામ ને આપણે કિલોગ્રામમાં ફેરવવા તો 1000 વડે શું કરવા પડે ભાગવા પડે તો આ 1000 વડે મેં ભાગી દીધા ગ્રામનું થઈ જાય કિલોગ્રામ તો 1 2 3 મીંડા કેન્સલ વધ્યા કેટલા 2 આ થઈ ગયું કિલોગ્રામ ત્યારબાદ જો પાંચમો તો પાંચમો એવો છે 300 કિલોગ્રામ અને 300 ગ્રામ 300 કિલોગ્રામ અને 300 ગ્રામ તો જો 300 કિલોગ્રામ એને કિલોગ્રામમાં જ રહેવા દે કેમ આપણે કેમાં ફેરવવાના છે કિલોગ્રામમાં જ ફેરવવાના છે હવે આ ગ્રામ છે એને 1000 વડે ભાગી દઉં એટલે ગ્રામનું થઈ જાય કિલોગ્રામ તો 300 કિલોગ્રામ વત્તા 300 ભાંગ્યા 1000 એટલે પોઈન્ટ પછી કેટલા આંકડા આવશે 3 આંકડા તો આ થઈ ગયા 0.1 2 અને 3 આંકડા કિલોગ્રામ તો 300 વત્તા પોઈન્ટ 300 તો આનો જવાબ આવશે 300.300 કિલોગ્રામ બરોબર ત્યારબાદ જો છઠ્ઠો દાખલો તો છઠ્ઠા દાખલાની રકમ એવી છે 1000 કિલોગ્રામ અને 500 ગ્રામ 1000 કિલોગ્રામ અને 500 ગ્રામ અને કેમાં ફેરવવાના કિલોગ્રામમાં તો કિલોગ્રામમાં ફેરવી તો 1000 કિલોગ્રામ વત્તા 500 ગ્રામ છે એને 1000 વડે ભાગી દઉં એટલે આ ગ્રામના શું થઈ જાય કિલોગ્રામ તો 1000 કિલોગ્રામ વત્તા 500 ભાગ્યા 1000 તો 1 2 3 મીંડા પોઈન્ટ પછી 3 આંકડા તો 0.500 કિલોગ્રામ બંનેનો સરવાળો કરી દઉં તમને આવડે જ છે 1000.500 કિલોગ્રામ
તો એકદમ સરળ દાખલા હતા આજના તમને ફક્ત આ ત્રણ સૂત્રો આવડવા જોઈએ ત્યારબાદ જો આપણે 65મો દાખલો સ્કીપ કરેલો હતો એની ચર્ચા કરી લે તો એમાં એવું છે ગ્રામ ને કિલોગ્રામ માં ફેરવવાના છે બરોબર તો આપણે સૂત્ર છે એમાં કિલોગ્રામ ને ગ્રામ માં ફેરવેલા છે પણ આ ગ્રામ ને કિલોગ્રામ માં ફેરવવાના એટલે ગ્રામ કેવો એકમ નાનો એકમ કિલોગ્રામ કેવો મોટો એકમ તો આપણે ભાગાકાર કરવો પડશે બરોબર કેટલા વડે 1000 વડે કેમ બંને વચ્ચે તફાવત કેટલાનો છે 1000 તો આને 1000 વડે હું શું કરું હું ભાગી દઉં અને આ ગ્રામ નું થઈ જાય કિલોગ્રામ તો 3 મીંડા છે એટલે પોઈન્ટ પછી કેટલા આંકડા આવશે 3 આંકડા તો અહીંયા થાય 0 પોઈન્ટ પહેલો બીજો અને ત્રીજો તો આપણી પાસે એકડો છે કિલોગ્રામ એટલે 65મો નો જવાબ શું આવશે 0.001 બરોબર તો કાલનો જે દાખલો હતો એમાં આપણો સંબંધ આવો હતો કે 1 રૂપિયો બરાબર 100 પૈસા અને આજના જે સંબંધો હતા એ આપણે પ્રથમથી જોઈએ તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર 1 કિલોમીટર બરાબર 1000 મીટર 1 ગ્રામ બરાબર 1000 મીટર એ ત્રણ હતા એના આધારે આપણે દાખલા ગણ્યા દાખલામાં બધે શું ધ્યાન રાખવાનું કે નાના એકમ હોય એને મોટા એકમમાં ફેરવું તો નાનામાંથી મોટો એટલે શું થાય ભાગાકાર અને જ્યારે મોટો એકમ આપેલો હોય એને નાના એકમમાં ફેરવું ત્યારે શું થાય ગુણાકાર તો તમારે જે આજ અને કાલનો વિડિયો લેક્ચર છે એમાં ફક્ત યાદ શું રાખવાનું આ 1 2 3 અને 4 સૂત્રો અને આ સામાન્ય નાની એવી માહિતી બરોબર તો આજનો વિડિયો લેક્ચર અહીંયા પૂરો કરું હવે જે આગળનો વિડિયો લેક્ચર છે એમાં દશાંશ સંખ્યાઓનો સરવાળા કઈ રીતે કરવા એનો ટોપિક છે પરંતુ મેં તમને શીખવાડી દીધેલા છે તર છતાં એનું આપણે શું કરશું પુનરાવર્તન કરી લઈશું બરોબર તો અસ્તુ જય હિન્દ